ફરી એક વખત ગુજરાત સરકારે ખેડૂતલક્ષી સરકાર હોવાનો મહોર મારી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યના 56 લાખથી વધુ ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું. આ નુકસાનની ભરપાઈ કરવાના હેતુથી આજે રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠક બાદ સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર તરફથી ખેડૂત સહાય પેટે રૂપિયા 3,795 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતના પગલે રાજ્યના કુલ 18,000થી વધુ ગામના 56 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે આ અગાઉ રૂપિયા 700 કરોડની સહાય પેકેજની જાહેરાત કરી હતી, પણ ખેડૂતોની વધુ માંગ રહેતા ફરી એક વખત રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લેતા કુદરતનો માર સહન કરતા જગતના તાતને સહાયરૂપી મલમ લગાવવાનો પ્રયાસ કર્યો છે. એવા તમામ 125 તાલુકાના 9,416 ગામોમાં અંદાજે 28,61,000 ખેડૂતોને, ખાતેદાર ખેડૂતોને અમે એસડીઆરએફના ધોરણ મુજબ 9,416 ગામના અંદાજે 28,61,000 ખેડૂતોને, ખાતેદારોને જે નુકસાન થયું એની સામે 1 હેક્ટરથી 6,800 રૂપિયા અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં દરેક ખેડૂતોને સહાય આપવાનો અમે નિર્ણય કર્યો છે. અને આ અંતર્ગત 2,481 કરોડ રૂપિયાની સહાય આ 125 તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. પણ એ જ તાલુકાના બાકીના જે ગામો છે, 1,676 ગામો જ્યાં 1 ઇંચથી ઓછો વરસાદ થયેલો, તો એવા ગામોને પણ અંદાજે 5,95,000 ખેડૂતો, ખાતેદારો જેમાં આવરી લીધા છે, એમને પણ ખાતા દીઠ 4,000 રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલે એમાં પણ 238 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. ગુજરાતના ખેડૂત હોય કે ગુજરાતના અન્ય ક્ષેત્રના લોકો હોય, ગુજરાતના લોકોના હિતમાં જ્યારે પણ નિર્ણય લેવાનો થયો હોય ત્યારે ખૂબ ચોકસાઈપૂર્વક અને ખૂબ જ મન સાગર પેટા થઈ અને મન ખુલ્લું રાખી અને જે રીતે ગુજરાતના લોકો ઉપર વરસતા રહ્યા છે એ રીતે આજે લગભગ 57 લાખ જેટલા ખેડૂતોના માટે એમને 3,795 કરોડ રૂપિયાનું અવળું મોટું રાહત પેકેજ આજે જાહેર કર્યું છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો હું રાજ્યના કૃષિમંત્રી તરીકે અને રાજ્યના એક કિસાન પુત્ર તરીકે અંતઃકરણપૂર્વક રાજ્યના ખેડૂત ભાઈઓ વતી આભાર માનું છું. આ વિશે જોઈએ કેટલાક ખેડૂતોની પ્રતિક્રિયા. જે સરકારશ્રીએ રાહત જાહેર કરી છે અને 1 ઇંચથી ઓછો વરસાદ છે એવા ખેડૂતોને 4,000 રૂપિયા જાહેર કર્યા છે સરકારશ્રીએ, તો આ નિર્ણયને અમે ગુજરાત સરકારનો અને ભારત સરકારનો ખૂબ આભાર માનીએ છીએ. આ પેકેજ સાહેબ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે. અત્યારે જે સમય છે એ રવિ પાકના વાવેતરનો સમય છે, એની વાવણીનો ટાઈમ છે અને વરસ આખું નબળું ગયેલું છે એટલે ખેડૂતો પાસે અત્યારે આર્થિક રીતે કાંઈ છે નહીં. એટલે એને બિયારણ ખરીદવા અને ખાતર ખરીદવા માટે અવડું મોટું જે 700 કરોડનું હતું એને બદલે અત્યારે 3,795 કરોડનું જંગી આવું રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે, તો હું એમ કહું છું કે આ ખેડૂતો માટે ખૂબ જ એને ઉપયોગી થશે આ રવિ વાવેતર માટે. સરકારનો જે પેકેજની જેટલો ને જેટલો જ આ એક ઐતિહાસિક નિર્ણય છે કે ઓનલાઈન અરજી કરી અને બાકી સર્વેની ઝંઝટમાંથી જે આ વખતે ખેડૂતોને મુક્તિ આપી છે એ ખરેખર સરકારનો સરાહનીય નિર્ણય છે. અને આજે સરકારે 3,795 કરોડનું પેકેજ આપી ખેડૂતોના દુઃખની અંદર એક સહભાગી બનવાનો પ્રયાસ કર્યો છે અને આનંદથી અમે એને વધાવીએ છીએ.